तो आज शिक्षकों की बदली नियमों थशे जाहिर, राज्य शिक्षण विभाग जाहिर करशे ठराव। छेल्ला केटलाक समय थी प्राथमिक शिक्षकों की हती बदली की मांग, विविध शिक्षक संघ द्वारा सरकार साथे कुल 6 जेटली बैठक करी। बैठक में शिक्षकों हक में निर्णय लेवायो छे। उनाळा वेकेशन पूर्ण थाय ते पहेला ज शिक्षकों बदली कैम्प शुरू कर देवामां आवशे। अंदाजित 30,000 प्राथमिक शिक्षकों ने फायदो थशे। तो अगाउ ऑनलाइन बदली कैम्पना कारणे केटलाक शिक्षकोए नाराजगी व्यक्त करी कोर्ट में पिटिशन करी दखाई हती। 140 जेटली फरियाद थता शिक्षण विभागे बदली कैम्प मौकूफ राखवानो निर्णय कर्यो हतो। राज्यनो शिक्षण विभाग जाहिर करशे ठराव। जो कि जो बैठक थई हती तेने अंत्य निर्णय लेवायो छे। अंदाजित 30,000 प्राथमिक शिक्षकों ने फायदो थशे। धोरण 12 सीबीएसई नु परिणाम जाहिर थयु छे। 87.33% परिणाम जाहिर थयु छे, जेमां 16,60,000 विद्यार्थीओए परीक्षा आपी हती। गत वर्ष करता 5.38% परिणाम घट्यु छे। त्रिवेन्द्रनमनु सौथी वधारे परिणाम आव्युं छे 99.91%, ज्यारे अजमेर सेक्टरनु 89.27% परिणाम आव्युं छे। બાર સીબીએસઈનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને આ સાથે ત્રિવેણમનું પરિણામ સૌથી વધુ આવ્યું છે 99.91%, જ્યારે અજમેરનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે। તો નવસારીના વાસદાના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો હતો, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। 2 દીપડા ઝાડ પર અને 1 દીપડી બચ્ચા સાથે ફરતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે વાસદા વન વિભાગ દ્વારા 2 પાંજરા ગોઠવી દીપડાને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। દીપડાને પકડવા હાલ આવી અસહ્ય ગરમીમાં પણ વન વિભાગ કામે લાગ્યું હતું, કારણ કે રહેણાંક વિસ્તાર પાસે 1 દીપડાએ લટાર મારી હતી, જ્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। પાટણમાં શંખેશ્વર હાઈવે પર અકસ્માતનો બનાવ સામે આવ્યો। શંખેશ્વરથી 75 માર્ગ પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારનું મોત નિપજ્યું હતું અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પાટણની આ ઘટના કે જ્યાં અકસ્માત થયો છે। પાટણમાં ધાર્મિક કાર્યક્રમમાં રાધનપુરમાં એમએલએ લવિંગજી ઠાકોરે નોટોનો વરસાદ કર્યો। પાટણના અલુવાસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો। ભજનીક બિરજુ બારોટની સંતવાણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનો મહેરામણ ઉમટ્યું હતું। તે કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ લાખોની ચલણી નોટોનો વરસાદ કર્યો છે। તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે। સાહેબ ને વધાવો, જોરદાર ચાલે છે, વધાવો બનાસકાંઠાથી મોટા સમાચાર। બનાસકાંઠામાં સમાજના વડીલોને ગેનીબેન ઠાકોરની ટકોર, લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ મૂકવા ગેનીબેનની ટકોર। સમાજના દીકરા દીકરીઓ ડીજે વગર લગ્ન નથી કરતા, ડીજે વગર ફેરા ફરવાની ના પાડે તેવી દીકરીની ઘરે શું કામ લાવવી, ડીજેની જીદ કરતા દીકરા દીકરીઓને સમજાવવા જોઈએ તેવી ગેનીબેને ટકોર કરી છે। ડીજેના કારણે લગ્નમાં મતભેદ ઊભા થાય છે। અમને બે કાલે અમને બે દાડા માં એવા સમાચાર એકઠા કર્યા, એમ તો અઠવાડિયા જેવું થઈ ગયું કે છોડી ડીજે લાયા વગર ફેરા ફરવાની ના પાડે છે। હવે અત્યારથી કરીને ડીજે વગર ફેરા ફરવાની ના પાડે, લાઈને શું કરવાની? રાજુ જગામાં પણ ડીજે નો ઉપયોગ ના કરે, ના લાવે અને સમાજના બંધનમાં રહે એવી તમારા બધા ભાઈ અપેક્ષા રાખું, સમાજ ભાઈ અપેક્ષા રાખું।
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ ટકોર કરી છે કે સમાજના દીકરા દીકરીઓ ડીજે વગર લગ્ન નથી કરતા, દીકરીઓ ના પાડે છે લગ્નમાં કે ડીજે નથી લાવવાનું તો પછી લગ્ન નહીં કરીએ, એટલે તેવી દીકરીઓનું પણ શું કામ, તેવું તેમણે સીધી ટકોર કરી છે. ડીજેના કારણે લગ્નમાં મતભેદ ઊભા થાય છે. સમાજના વડીલોને ગેનીબેન ઠાકોરની આ ટકોર, ગેનીબેન ઠાકોરે આ ટકોર કરી છે એક સભામાં, જેમાં લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ મૂકવા માટે ટકોર કરી છે. સમાજના દીકરા દીકરીઓ ડીજે વગર લગ્ન નથી કરતા અને ડીજેની જીત કરતા દીકરા દીકરીઓને સમજાવવા જોઈએ તેવી ગેનીબેને ટકોર કરી છે. ડીજેના કારણે લગ્નમાં મતભેદો ઊભા થાય છે. સમાજના વડીલોને ગેનીબેન ઠાકોરે આ ટકોર કરી છે એક સભામાં. ગેનીબેને આ ટકોર કરી છે સમાજના વડીલોને કે ડીજે પર પ્રતિબંધ મુકાવવો જોઈએ. સમાજના દીકરા દીકરીઓ ડીજે વગર લગ્ન નથી કરતા અને આ સાથે ડીજેની જીત કરતા દીકરા દીકરીઓને સમજાવવા જોઈએ. સમાચારો